पाइप नो दर्शो तो भाई पाइप के भी हो अंदर थी पोल एक तो नड़ाकार करो पर अंदर थी के भी पोल पाइप से नहीं बनाई से जो अंदर नो व्यास के 24 सेंटीमीटर अने बाहर नो व्यास के 28 सेंटीमीटर बराबर तो अहीं लखो अंदर नो व्यास जेने स्मॉल डी तो बराबर केटलो आपे छे 24 सेंटीमीटर अने बाहर नो व्यास केटलो छे 28 कैपिटल डी लखो 28 सेंटीमीटर बराबर हवे विचार करो के पाइप केवी हशे एक सामान्य आकृति दोरी बराबर तो पाइप एक तो आप भाग अंदर नो गड़ी तो एवो बाहर नो हसे ऊपर आवी रीते अने बाहरे आ रीते नड़ाकार हसे बराबर एमा आ भाग आखो भरेलो होय लाकड़ानी छे तो लाकड़ाथी पण वच्चे नो तो खाली जो होय एटले वच्चे नो गणतरी मां लेवाय नहीं बराबर तो विचार करो तमारो जाते विचार करीने मने जवाब आपो कि मारे आ ऊपर नीचे ना भागनु गणफळ शोधवू होय तो मारे शुं करवू पड़े बुद्धि दौड़ा चलो एक बीजो प्रश्न एने जवाब दो चलो वर्तुळ छे आपणे कंकणाकार मेग्नेट नी वात करी थी आवो भाग हतो हमणा छे बराबर के नहीं तो एमां आपणे आ भागनुं क्षेत्रफळ शोध्युं आगळना तो आ भाग कई रीते शोधता था आखा नु शोधी ने वच्चे नु बात करवानु बराबर आखा नी त्रिज्या कैपिटल आर लेता था अने नाना नी त्रिज्या स्मॉल आर तो मो आखा नु केटलु थतु तो 4 पाई आर स्क्वेर बराबर अने एमांथी आ वच्चे नो भाग बाद करी दईए माइनस 4 पाई स्मॉल आर स्क्वेर तो जवाब मळी जतो तो बराबर के ने हवे एमां जो આમાં સેમ એ રીતે મોટાનું ગણફળ શોધું મોટાના ગણફળમાં આખી પાઇપનું ગણફળ આવી જશે બરાબર એમાંથી નાની પાઇપ જે વચ્ચેનું માપ આપ્યું છે એનું ગણફળ બાદ કરી દઉં તો આ વચ્ચેના ભાગનું મળી જાય કે ના મળી જાય સેમ એ રીતે પણ હવે શું ક્ષેત્રફળની જગ્યાએ ગણફળ બરાબર કે નહીં તો જો પ્રશ્ન જે પ્રમાણે પૂછ્યો છે એ પ્રમાણે लंबाई आपी लंबाई એટલે કે ઊંચાઈ h બરાબર કેટલી છે 25 સેન્ટીમીટર હવે ઊંચાઈ તો બે માટે સરખી ને કેમ કે પાઇપ એક નાની મોટી હોય મોટી નાની હોય એવું તો છે ને તો પછી એના પરથી જો સૂત્ર બનાવી દઈએ પાઇપ નું દળ શોધવાનું છે તો પહેલા તો પાઇપ નું શું શોધવું પડે ઘનફળ તો જો સીધું સૂત્ર પાઇપ નું ઘનફળ બરાબર પાઇપ નું ઘનફળ કે મોટી ત્રિજ્યા વાળી પાઇપ નું ઘનફળ ઓછા નાની ત્રિજ્યા પાઇપ નું ઘનફળ આ બાદ કરી દઈશું શોર્ટમાં બોલો મગજમાં બેસ્યું સીધી બાદ બાકી હવે પ્રશ્ન એ આવ્યો કે આપણી પાસે ત્રિજ્યા નથી તો લખી દઈએ 24 ભાગ્યા 2 બોલો કેટલા થશે 12 અને આ કેપિટલ આર બોલો કેટલા થશે 14 હવે બંને વસ્તુ તો નડાકાર છે નડાકારનું ઘનફળ શું બોલો તો હમણાં લખ્યું પાઈ બરાબર પણ અહીંયા કેપિટલ આર છે તો પાઈ આર કેપિટલ સ્ક્વેર h h બંને માં સરખો રાખું કેમ કે બંને ની ઊંચાઈ તો સરખી છે બદલાય એના લેટર બદલો જે નથી બદલાતા એની જરૂર નથી અને આનું શું થશે પાઈ સ્મોલ આર સ્ક્વેર h ચલો બંને માંથી કશું કોમન નીકળે છે પાઈ h અંદર આર સ્ક્વેર માઈનસ બરાબર
પાયની કિંમત કેટલી 2200 એમને જોઈ લો પછી 3.14 ના હોય બરાબર ગુણ્યા ઊંચાઈ કેટલી છે 35 હવે આનું સૂત્ર બનાવી દો r - r r + r જે વર્તુળમાં બનાવતા હતા એ અવયવીકરણનું a² - b² a માઇનસ બી એ પ્લસ બી એમ આ સીધું મૂકી દઈએ અંશ છે દૂડે છે સર તઈ 35 છે 25 છે 35 છે કયા 25 ને h h 35 છે હો ગોબેલા બોલ્યો જો પછી બોલ્યા હોત તો લોચો થા આ ઉડે છે તો પછી કે પછી ઉડાવા તો નહીં કીધું ને હું બરોબર જોઈ લો હા તો વાંધો નહીં 7 5 ચલો 22 5 110 ચલો કેપિટલ આર કેટલા 14 જાગૃતિ ચલો 14 ઓછા 12 અને 14 વત્તા 12 ચલો સરવાળો કરજો 110 14 માંથી 12 જાય તો 14 ને 12 26 ફટાફટ બોલો ચલો હવે શું કરીશું ₹5,700 સેમી ક્યુબ એટલે કે ઘન સેમી બરાબર બે આપો જાય ને મોટો છે ના સર આપો ના કેટલો આવે તારે તો હારે ના આપો છે ભૂલી ગયો કેટલો આવે 5,700 હા લખી દીધું બરોબર ચલો આગળ જુઓ એક સેમી નો જો ભાવ આપે ભાવ એક સેમી લાકડાનું દળ કેટલું 0.6 હા પણ હવે ગ્રામ આપ્યો છે અને કિલોગ્રામમાં ફેરવી દઈએ તો કઈ રીતે પડશે 0.6/1000 બરાબર કે જો ધ્યાન આપો ગ્રામ અને કેજી એટલે કિલોગ્રામ આપણે જાણીએ છીએ કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ 1000 એટલે એમ લખાય 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ તો 0.6 ગ્રામ બરાબર કેટલા તો 0.6 છેદમાં કેટલા આવશે 1000 અને અંશનો છેદ છેદમાં એટલે 6 ભાગ્યા કેટલા લખી દઉં 10000 કિલોગ્રામમાં થઈ ગયું એટલે ડાયરેક્ટ લખું છું કે હવે જે આપ્યું છે સેમી ક્યુબ અને કિલોગ્રામ એક સેમી ક્યુબ નું વજન કેટલું 6/10000 તો 5720 સેમી ક્યુબ નું શું થશે ચોકડી 5720 ગુણ્યા 6/1000 10000 આ તો ગયા 7 રૂપ આપી ગયો ચલો કેટલા થાય છે 572 ગુણ્યા 6 34 32 32 અને છેદમાં 1000 બરાબર તો કેટલા થશે 3.400 કિલોગ્રામ બોલો આવડે છે ને ચલો ગણી નાખો ચેક કરી જો જવાબ આવ્યો ના આવ્યો પછી આગળ જઈએ આવ્યો જવાબ લખો નળાકારની વક્ર સપાટીનું બોલ દે સૂત્ર બોલ ઉભો થા વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર બોલ સરસ અસત બોલ સરસ આરવ સરસ પાછળ સરસ આગળ ભાઈ તું બોલો બોલો
सरस तू पाया है हाँ अबे जेब ने पूछी तो ये बोला वो बताओ तू दस 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 बार हरा जू कजू नहीं केटली केटली बार लकीरा मानो लकीरा को छेद अहियाँ अहियाँ हेडी मला को आसूत्र एम दस बार गया मेरे गया सब टू पाई आर ने एच बराबर चल केटलू आपने शो अपना सब पार्टी में क्षेत्र पर जो त्राणों पॉइंट दे बराबर दे गुनिया पाई नहीं कीमत केटली त्राण पॉइंट चौदह दसों लखू त्राण सौ चौदह छेद में सौ लखू त्रिज्या सोधवानी ऊंचाई जो आपे ली शे कितना सेमी पांच सेंटीमीटर बराबर चल अबे त्रिज्या आप शोध भी हुआ इन तुम्हारे सु कर दूं पड़े भागाकार ना सौ सामे जाए तो चलो गुणाकार ना पांच सामे आवे तो बराबर शू रहेशे त्रिज्या आर बोलो साधारण पापी जो चलो આ રીતે અપાય ને ચૌદ તરી બેતાલીસ અને ત્રણ તરી નવ તેત્રીસ થઈ ગયા ને સીધા શું થઈ ગયા ત્રણ જ આવે ત્રણસો ચૌદ તરી નવસો બેતાલીસ કરો ખબર પડે મારા બેટા ચલો કરો चलो त्रिज्या मड़ी अबे जो तेरे घनफल शोधवान की दूसरे शोधा जाते सूत्र मंडी में पश्चिम मूलक खाओ गणतरी करी आपको ગણફળ નું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ પાઈ ત્રણસો ચૌદ છેદ માં સો લેવાના છે ત્રિજ્યા શોધી ત્રણ ગુણ્યા ત્રણ અને ઊંચાઈ આપેલી છે પાંચ બરાબર જરૂર પડે ધાતુના પતરાની જરૂર પડે તો જો કેટલા ચોરસ મીટર ધાતુના પતરાની જરૂર પડે
एक तो लड़ाका वक्र सपाटी अने बे गुणिया वर्तुळ आनु कारण एक लीटी में कि आ वक्र सपाटी अने बीजू ऊपर नीचे वर्तुळ पर बंद है केम के जो उल्लेख कर्यो छे बंद नड़ाकार टाँकी के नहीं એટલે આપણે ઘણી વખત વધારે પડતું આ સૂત્ર વાપરીએ છીએ કે બંધ નળાકારનું પૃષ્ઠફળ ને નળાકારની વક્ર સપાટી અને બે વર્તુળનું તો 2 પાઈ આર સ્ક્વેર બંનેમાંથી 2 પાઈ આર કોમન કૌંસમાં એચ વત્તા આર ચલો બધા સૂત્રો છે પાઈની કિંમત છે આપણી પાસે ચલો આરની કિંમત આપણે શોધી કેટલા चलो काउंट्स में एच बराबर एक प्लस आर बराबर बोलो सो दिन आप कुछ हो चलो मुक्ति को कीमत हो पहला सर्वाधिक कर दो काउंट्स में બરાબર બીજું શું આપ્યું છે જો પેન્સિલની ઊંચાઈ આપી દીધી છે કે તો પેન્સિલની ઊંચાઈ તો બંને માટે સરખી ગ્રેફાઇટ માટે પણ અને પેન્સિલની ઊંચાઈ બંને માટે સરખી h બરાબર 14 સેન્ટીમીટર હવે સેન્ટીમીટરમાં આપ્યું છે તો બંને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઈએ બરાબર 1 મિલીમીટર આપણને ખબર નથી પણ એટલું ખબર છે કે સેન્ટીમીટરને એમએમમાં કન્વર્ટ કરવા હોય તો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર કહેવાય બરાબર પણ અહીંયા તો મિલીમીટર આપ્યા છે તો 7 મિલીમીટર બરાબર કેટલા અહીંયા ચાલે કે ના ચાલે પાછું લોચો પડે એના કરતાં આમ જ કરો મિલીમીટર આપ્યા છે સેન્ટીમીટર શોધવા છે બોલો 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર 10 અને આપણી પાસે કેટલા 7 મિલીમીટર બરાબર કેટલા તો 7 એકા 7 છેદમાં 10 લખી દઉં સીધા તો ડાયરેક્ટ લખું કે પેન્સિલનો વ્યાસ આપ્યો છે d બરાબર 7 ભાગ્યા 10 મિલીમીટર પણ હજુ પાછો સોરી સેન્ટીમીટર હજુ પાછો લોચો આપણે તો ત્રિજ્યા જોઈએ ને બરાબર ત્રિજ્યા જોઈએ છે તો શું કરીશું પેન્સિલની ત્રિજ્યા કેપિટલ r માં લખું તો શું લખાશે 7 ભાગ્યા 2 મિલીમીટર બરાબર બોલો સેન્ટીમીટર 10 વડે ભાગી નાખો તો લખાઈ જાય બોલો આટલે સુધી ફાવે એવી રીતે આની ત્રિજ્યા r બરાબર 1 ભાગ્યા 2 મિલીમીટર તો r બરાબર 1 ભાગ્યા 20 સેન્ટીમીટર સીધા 10 વડે ભાગી નાખું છું બોલો આટલે સુધી ખ્યાલ આવે ચલો ગ્રેફાઇટ નું ઘનફળ મત શોધી આપશો ग्रेफाइट નું ઘનફળ મને શોધી આપશો ગ્રેફાઇટ એ અંદર નળાકાર આવવાનો તો જો જો ગ્રેફાઇટ નું ઘનફળ બોલો સૂત્ર શું થશે પાઈ આર સ્ક્વેર ચલો આર બરાબર ચલો જોડે જોડે પૂરું કરો
चलो हमें ध्यान आपो जो आ ग्रेफाइट नु गणफळ मिली गयो। हवे विचारो आपणे पेन्सिल नु गणफळ नथी कीधु, कोणु गणफळ शोधवानु कीधु छे? लाकड़ा नु। पेन्सिल नु तो आखू गणाई जाय, पण लाकड़ा नु कई रीते गणाय? तो लाकड़ा नु गणफळ बराबर पेन्सिल नु गणफळ ओछा ग्रेफाइट नु गणफळ। એટલે વચ્ચે વાળું ભાગ જતો રહે, કારણ કે વચ્ચે ગ્રેફાઇટ છે, એટલે બાદ કરી નાખો તો લાકડાનું ગણફળ થઈ જાય। બોલો ફાવશે કે નહીં ફાવે? પેન્સિલના ગણફળનું સૂત્ર પાઈ કેપિટલ આર સ્ક્વેર એચ, અને લાકડાનું ગ્રેફાઇટનું ગણફળ તમે શોધ્યું એ જ સીધું મૂકી દઈએ, અલગથી શોધવાની જરૂર છે નહીં, બરાબર? ચલો પાઈની કિંમત તો 22/7, आर बराबर जो शोधिया कितना 7/20 गुणिया 7/20 ऊंचाई कितनी 14 ओछा 0.11। बोलो आपो छो साधु रूप, पहला आनु टूकम टूकू रूप आपो पछि बाद बाकी करवानी करो।